નમસ્કાર દર્શક મિત્રો, હું શિવાંગીની ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત કરું છું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. વાત કરીએ આજના પંચાંગ વિશે. શ્રી ગણેશાય નમઃ. નમો સ્વરંતાય સહસ્ત્ર મૂર્તયે સહસ્ત્ર પાદાક્ષ શિશિરોરૂ ભાવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગ ધારિણે નમઃ. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આજે નવમી તિથિ છે. આદ્રા નક્ષત્ર વ્યતિપાત નામનો યોગ અને તૈતિલ નામનો આજે કરણ છે, મતલબ આજે મિથુન રાશિ. ક છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની આજે મિથુન રાશિ કહેતા ક છ અને ઘ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. આજની નવમી તિથિ હોવાના કારણે નવમીનું શ્રાદ્ધ આજના દિવસ માટે રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, તો આગળ વાત કરીએ આજના દિન વિશેષ વિશે. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. અને હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી. તો આજ કરી લે ફેંસલો કે કાં તું નથી ને કાં હું નથી. આ ભાષામાં કોણ વાત કરી શકે? જેની જન્મકુંડલીમાં ધન લગ્ન હોય, જેની જન્મકુંડલીમાં સિંહ લગ્ન હોય, જેની જન્મકુંડલીમાં સ્થિર લગ્ન હોય, વૃષભ લગ્ન હોય, આવા વ્યક્તિઓની દ્રઢતા, નિશ્ચય અને પોતાનું આત્મબળ ખૂબ જ પાવરફુલ બનતું હોય છે. અને એમાંય ખાસ કરી ધન લગ્ન હોય, ધન લગ્નની અંદર સૂર્ય પડ્યો હોય ત્યારે તો ભયો ભયો. ખૂબ જ સારી પ્રતિષ્ઠા, માન અને ઇજ્જત મેળવવા વાળા ધન લગ્ન વાળા વ્યક્તિઓ જોયા છે. તમારી કુંડળીમાં પણ જોઈ લો, કદાચ ધન લગ્ન હશે તો તમારી પણ વૃત્તિ આ જશે કે કોઈ પણ વ્યક્તિની પાસે માગત મરણ એક સમાન, મત કોઈ માંગો ભીખ, માગત છે મરણનો ભલો એ સદગુરુ કી શીખ. અને માસ ખાસ કરી ધનરાશિની અંદર જયારે મંગળ આવતો હોય, કોઈ પણ રાશિમાં મંગળ હોય ત્યારે આ મંગળ હંમેશા સારામાં સારા ફળની પ્રાપ્તિ કરાવડાવતો. માય કાંગલા કદાચ બીજી રાશિમાં જોવા મળશે તમને. મેષ સિંહ અને ધન રાશિવાળા અથવા ધન લગ્નવાળા, મેષ લગ્નવાળા અથવા તો સિંહ રાશિવાળા, મેષ રાશિવાળા અને ધન રાશિવાળા કદાચ ઓછા જોવા મળે. આ રાશિનું પ્રભુત્વ છે. પણ સાથે સાથે વૃષભ રાશિની વાત કરવામાં આવે, કન્યા રાશિની વાત કરવામાં આવે અને મકર રાશિની જો વાત કરવામાં આવે, આ પણ વ્યક્તિઓ સ્થિરત્વને પ્રાપ્ત કરવાવાળા છે. પણ મિથુન રાશિની જો વાત કરવામાં આવે એની સાથે સાથે તુલા રાશિની વાત કરવામાં આવે અને કુંભ રાશિની વાત કરવામાં આવે, મીન રાશિની વાત કરવામાં આવે તો આ રાશિ જળતત્વની રાશિ. ક્યાંક ને ક્યાંક આ રાશિવાળા જાતકોને નમતું ગમતું મોટા ભાગે આવું કરવું પડતું હોય છે, જેને આપણે કોમ્પરો કહીએ છીએ. તો આ તમારી કુંડળીની તાસીર છે કે તમે કેવા બનશો. ઘણી વખત એમ કહે છે કોઈ માગું નહીં, ભલે મરી જવું તો મરી જવા, ઘર પાછા કહે પણ ખરા કે સિંહ કોઈ દિવસ ઘાસ ખાય નહીં. શું કામ? કે એની જન્મકુંડળીમાં રહેલા ગ્રહો એને કરવા માટે મજબૂર નથી કરતા. ક્યાંક ને ક્યાંક પોતે સહન શક્તિવાળો હોય છે, ક્યાંક ને ક્યાંક પોતે આધારભૂત જેને કહેવાય જીવન જીવવા માટે એની પાસે ક્ષમતા હોય છે, આત્મબળ હોય છે, મનોબળ હોય છે, આવા વ્યક્તિ હંમેશા આગળ વધતા હોય છે. તો જેની જન્મકુંડળીમાં ધન લગ્ન હોય એવા વ્યક્તિઓ માટે તો ખૂબ જ આનંદનો આ સમય એટલા માટે કરી શકાય કે ધન લગ્નવાળો વ્યક્તિ મોટા ભાગે સેનાપતિ બને છે, સિંહ લગ્નવાળો વ્યક્તિ મોટા ભાગે સેનાપતિ બને છે. તો આ પ્રમાણે કુંડળીમાં જોઈ લો, કદાચ ન હોય તો એ બનવા માટે પ્રયત્ન કરવા માટે શું કરવું જોઈએ એના પણ ઉપાયો છે. કારણ કે ધન લગ્નની જ્યારે મંગળ આવતો હોય ત્યારે માણસ સેનાપતિ બને, મતલબ કે કોઈ પણ વ્યક્તિનું નેતૃત્વ કરે. અને મોટા ભાગની કુંડળીઓ જોઈ છે કે તમારે કદાચ સારામાં સારું એડમિનિસ્ટ્રેશન કરવું છે, વહીવટી ક્ષમતાની અંદર આગળ વધવું છે, મોટી ફેક્ટરી મોટી જગ્યાઓ સંભાળવી છે, ઓફિસની અંદર હેડ બનવું છે. કોઈ પણ કામ જ્યારે કરતા હોય ત્યારે નાનામાં નાનો કર્મચારી એ મોટા માણસનો પ્રિય પાત્ર બની શકે છે. શું કામ? કે એની જન્મકુંડળીમાં આ પ્રમાણેના યોગ હોય છે તો એ કારકુન પણ કલેક્ટરની સાથે સમકક્ષતા મેળવી શકે છે, જો એની કુંડળીમાં ગ્રહો સારા હોય તો. તો આ ગ્રહો કુંડળીમાં કેવી રીતે જોવા? તો કે જન્મકુંડળીમાં જે 12 ભાવ છે એ 12 ભાવની અંદર પ્રથમ જે ભાવ છે વિના વિલગ્નમ પરભાવ સિદ્ધિ, એને જન્મલગ્ન કહેવામાં આવે છે. અને જન્મલગ્નની અંદર જે કોઈ ગ્રહ શુભત્વને આપવાવાળો હોય તો એ માણસ હંમેશા શુભત્વની પ્રાપ્તિ કરે છે. પણ માનો કે શુભત્વને આપવાવાળો ન હોય, લગ્નની 6, 8 કે 12 બેઠેલો હોય તો કોઈને આધીન રહીને કામ કરવું પડે છે. લગ્નેશ 5, 7 અથવા 9 બેઠેલો હોય તો આ વ્યક્તિ હંમેશા આગળ વધીને કામ કરશે. તો હોય લગ્નેશ 4 સ્થાનમાં કે 10 સ્થાનમાં હોય ત્યારે પણ આ વ્યક્તિ આગળ વધીને. તો તમારી જન્મકુંડળીમાં તમારું જે જન્મ લગ્ન હોય એ લગ્નનો જે સ્વામી ગ્રહ છે એ સ્વામી ગ્રહ ક્યાં પડ્યો છે, કઈ પરિસ્થિતિમાં છે, ઊંચનો છે, નીચનો છે, સ્વરાશિષ્ઠ છે, એ તમે જોઈ લો. બીજી વસ્તુ જોવાનું છે કે એ તમારા જન્મ લગ્નની અંદર કોઈ ગ્રહ નથી પડ્યો ને, શનિ મહારાજની 3 દ્રષ્ટિ પડે, મંગળ મહારાજની 3 દ્રષ્ટિ પડે, દરેક ગ્રહો પોતાની 7 દ્રષ્ટિ કરે. તો આવું કોઈ દ્રષ્ટિબળ તમારા જો લગ્નને પડતું હોય અને એમાં જો શુભત્વને આપવાવાળા ગ્રહો હોય તો પરિણામ હંમેશા સારા જ આપે, અશુભત્વને આપવાવાળા ગ્રહો હોય તો પરિણામ અશુભ આપે. આપણી કુંડળી એ આપણું જીવન છે અને આપણું જીવન એ આપણું દર્શન છે, માધ્યમ છે એનું કુંડળી. તો વેદ નારાયણની આંખ જે કહી શકાય એવા જ્યોતિષનો આશ્રય લઈ હું તમે આપણા ભાગ્યને ઘડી શકીએ છીએ. આ છે જ્યોતિષની એક દ્રષ્ટિ. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, તો અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. અનુબેન જામનગર થી અનુબેન, આપનો પ્રશ્ન અને વિગત જણાવશો. જય ગણેશ. મારા બાબા માટે પૂછ્યું છે, એમની જન્મ તારીખ છે 24/12/83. સમય 6:50 છે. પોરબંદર. બાબાનો પ્રશ્ન એ છે કે એને બેસીએ ક્યાં રાખે છે,
અને કોઈ મગજ ઠેકાણે સ્થિર રહેતો નથી, એના ઉપર વિશ્વાસઘાત માણસો બહુ કરે છે. અને એના અત્યારે હવે ગ્રહ ક્યાં ખરાબ છે, એને જપ કઈ કરાવવા પડશે કે શું શું કરે છે ભાઈ? ચાલે છે તો એમાં જીત થશે એની. ગુરુ અને સૂર્ય કુંડળીમાં સાતમા સ્થાનમાં છે અને બુધ પણ સાથે જોડાયેલો છે. અહીંયા બુધ અધિશત્રુ બને છે, મતલબ કે ક્યાંક ને ક્યાંક એને જીવનમાં જે મળવું જોઈએ એના બદલે એને ઓછું મળે છે. એક વસ્તુ આ છે. જસ અબજસની જે વાત કરી છે એમાં બુધ અહીંયા અધિશત્રુ બનતો હોવાના કારણે સાતમા સ્થાનમાં આ બુધ થોડો અબજસ અપાવે. બીજી વાસ્તુ શુક્ર, શુક્ર તુલા રાશિમાં ખૂબ જ સારા પરિણામો આપે છે. શનિ મહારાજ પણ તુલા રાશિમાં બેઠેલા છે. આ બંને ગ્રહો પાંચમા સ્થાનને ખૂબ જ સારી રીતે ઉજાગર કરી રહ્યા છે. મતલબ કે આ અહીંયા જે કુંડળી હું જોઈ રહ્યો છું એ કુંડળી બહુ જ પાવરફુલ કુંડળી છે. મંગળ પણ તમે જુઓ ચંદ્ર સાથે લક્ષ્મીઓ કરી રહ્યો છે. તો આવા બધા જ ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો પરિણામ ખૂબ જ સારા આપણને દેખાય છે. પણ સાથે સાથે બારમું સ્થાન કેમ ભૂલાય અને એમાંય બારમા સ્થાનમાં રહેલી રાહુની ઉપસ્થિતિ કેમ ભૂલાય? કારણ કે આપણું શાસ્ત્ર એમ કહે છે કે છઠ્ઠા આઠમા અને બારમા સ્થાનની અંદર જ્યારે પણ રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે પિતૃદોષ બને. તો તમે જે વર્ણન જે કર્યું કે જે પ્રમાણે થાય છે એ પ્રમાણે કદાચ પિતૃદોષના કારણે થતું હોય. તો પિતૃદોષને લગતા ઉપાયો ગામમાં ગોર બાપાને પૂછી લ્યો કે બાપા પિતૃ શાંતિ માટે શું કર્મ કરી શકાય? અને એ ગોર બાપા આપણે ભણેલા હશે તો જવાબ આપશે, નહીં ભણેલા તો કોઈને પૂછશે. પણ ગોર બાપાનો આશ્રય લઈ અને પિતૃ શાંતિ માટે જે કંઈ પ્રયોગો થાય એ ભાદરવામાં કાર્તકમાં ચૈત્રમાં કરજો. અહીંયા ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જિગ્નેશભાઈ સુરેન્દ્રનગર થી જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો. હેલો હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. જી. તો જે રીતે આપણે વાત કરતા હતા લગ્ન વિષયક વિશે, જે રીતે તમે જણાવ્યું કે આ કુંડલીમાં આગ્રહ હોય તો તેમને આ સફળતા મળી શકે, તો તેમાં આગળ વાત કરીએ તો સામાન્ય રીતે આપણે વાત કરી કે માણસ આગળ કેવી રીતે વધી શકે. કોઈ પણ માણસને સારી સફળતા તો જોઈતી જોઈએ દરેકને, પણ સફળતાની પાછળ પાછળ આ બળ પણ હોવું જોઈએ, આત્મબળ જેને કહેવાય સ્વયં એવું મૃગેન્દ્રતા. અને સ્વયં એવું મૃગેન્દ્રતા એ વાત કદાચ કુંડળીમાં રહેલો સૂર્ય કુંડળીમાં રહેલો મંગળ આપી શકે છે. કારણ કે આ બંને ગ્રહો એવા છે કે આત્મબળને વધારવા વાળા છે, સાહસને વધારવા વાળા છે. અને જે વ્યક્તિના જીવનમાં સાહસ હોય તો સિદ્ધિ તેને જઈ વળે. જે પરસેવે નાય, જે માણસ મહેનત કરે, ખૂબ જ સારી રીતે પોતાની કળાને કેળવે અને બૌદ્ધિક શક્તિનો પૂર્ણ ઉપયોગ કરી જે માણસ આગળ વધી શકે છે એને ખૂબ જ સારા સુખની પ્રાપ્તિ થાય. એમાં સૂર્ય અને મંગળ અને સાથે સાથે લગ્નનો જે સ્વામી છે એ કેન્દ્ર ત્રિકોણમાં હોવો જરૂરી છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ. તો અન્ય એક દર્શક મિત્ર પ્રકાશભાઈ મોરબી થી જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ આપની જન્મ તારીખ સ્થળ ને સમય જણાવશો. 18/2/1995. સમય રાતના આઠ વાગે. શું પ્રશ્ન છે? મારે કયા ધંધામાં સારું છે અને લગ્ન યોગ ક્યારે છે? લગ્ન એટલે ધંધો શું કરો અત્યારે? અત્યારે બાથરૂમ મેસેજ કરે એટલે લગ્ન. તમારું કુંડળીમાં એક વસ્તુ છે, સૂર્ય અને શનિ બેઠેલા છે સાતમા સ્થાનની અંદર. હવે કુંભ રાશિનો શનિ તો સારું પરિણામ આપે, સ્થાન વૃદ્ધિ કરો તો શનિ આ પ્રમાણે પણ શનિનું સારું બળ મળે. પણ નકરો પ્રકાશ નથી ચાલતો. તમે લાઇટ ઘરમાં ચાલુ કરવાની હોય તો સીધા બે વાયરને અડાડો અને સ્વિચ નાખો. આ બેમાં ફેરતો પડે ને, સ્વિચ નાખો એટલે તરત જ કોઈ પણ જાતના અર્થિંગ વગર વાયર લાઇટ ચાલુ થઈ જાય અને પ્રકાશ મળે. જો સ્વિચ ના હોય અને છેડા લગાડવા જાવ તો ક્યાંક અર્થિંગ પણ થાય, ક્યારેક ક્યારેક તડખા પણ જાય અને ક્યારેક ક્યારેક શોર્ટ પણ લાગે. તમારી કુંડળીમાં જે સાતમું સ્થાન છે આવું શોર્ટનું સ્થાન છે, એમાં સૂર્ય અને શનિ બંને સાથે પડેલા છે. મતલબ તમારી કુંડળીમાં સંઘર્ષ યોગ બને છે. તો એની સ્વિચ શું નાખવી? તો કે શ્રીકામ સિદ્ધિ કામ હોવા ગ્રહ યજ્ઞમ સમાચાર. શનિ અને સૂર્ય તો કહેવાય સંઘર્ષ યોગ. તો કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણનો આશ્રય લઈ લો, વૈદિક પદ્ધતિ દ્વારા આ યોગના દોષનું નિવારણ કરાવડાવો. આ તમારી સ્વિચ થઈ ગઈ, લાઇટ તમારી ચાલુ થશે. હવે બીજી વાત તમને કહું, લગ્નની બાબતમાં પણ આ શનિ શનિ સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે લગ્ન યોગમાં પણ વિલંબ કરાવડાવી રહ્યો છે. તો એનું મૂળ કારણ આ પણ છે. તો જ્યાં સુધી વિવાહ ન થાય ત્યાં સુધી તમારો લગ્નેશ ભલે સાતમા સ્થાનમાં બેઠેલો છે પણ કુંભ રાશિમાં અધિશત્રુ છે. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો, એક વસ્તુ આ. સૂર્યનું રત્ન આવે છે માણેક, એને જમણાથી ત્રીજી આંગળીમાં વિધિપૂર્વક ધારણ કરો, બીજી વસ્તુ આ. ત્રીજી વસ્તુ, દર રવિવારના દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવો. આ બધું જ કરશો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર પ્રવીણાબેન અમદાવાદથી જોડાઈ ગયા છે. જે આપનો પ્રશ્ન જણાવશો. હેલો. મારા ભાઈનું નામ મિતેશ છે. એને શ્રાવણ ની અમાસના દિવસે જન્મ છે. બરોબર. 7:08 જન્મ તારીખ કઈ ખરી? આ જન્મ તારીખ 5/9/75. 5/9/1975. સમય કેટલો કીધો? સવારે 7:05/8 સવારમાં. અને શું પ્રશ્ન છે ભાઈ નો? એને નોકરીમાં એને ઠેકાણું નથી પડતું અને મગજ બરોબર કામ નથી કરતું એમ.
શ્રાવણ મહિનાના વદની અમાસનો જન્મ છે. એક વસ્તુ તો આ તમે કહી બિલકુલ પરફેક્ટ આવે છે, સિંહ રાશિ એટલે મઘા નક્ષત્ર, મઘા નક્ષત્રનું ત્રીજું ચરણ. હવે સિંહ લગ્ન પણ અહીંયા આવે છે, તો લગ્નમાં સ્વરાશિસ્થ બનેલો સૂર્ય સારા ફળની પ્રાપ્તિ તો કરાવડાવે, પણ સાથે સાથે શુક્ર અને ચંદ્ર પણ સાથે બેઠેલા છે. હું કાયમ ટીવીમાં કહું છું કે તમે જોજો, તમારી કુંડળીમાં આશ્લેષા નક્ષત્ર હશે તો જીવનમાં પરિસ્થિતિમાં સમસ્યાઓ રહેશે, તમારી કુંડળીમાં જ્યેષ્ઠા નક્ષત્ર કે મૂળ નક્ષત્ર હશે તો પણ ક્યાંક આ પરિસ્થિતિ નિર્માણ થશે. તિથિઓની દ્રષ્ટિમાં જોવા જઈએ તો બે તિથિ એવી છે કે જે માણસના કાયમ તકલીફો અપાવે છે, એમાં એક 14 છે વદની અને એક અમાસ છે. તો અમાવાસ્યા અને 14માં વદ પક્ષમાં જેનો જન્મ થાય એને પણ તકલીફો રહેતી હોય છે. તો આ તિથિગત દોસ્તો તો અહીંયા અમાસનો દેખાઈ રહ્યો છે, એના માટે મહાદેવજીની ઉપાસના. સ્વભાવની ઉગ્રતા એ મંગળના કારણે છે, અને મંગળ વૃષભ રાશિનો અધિશત્રુ બનીને 10મા સ્થાનમાં બેઠેલો છે. આ મંગળની ચોથી પૂર્ણ દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, મંગળ અંગાર યોગ જેવું પરિણામ મળે. બીજી વસ્તુ છે, શનિ કર્ક રાશિમાં અધિશત્રુ બનીને 12મા સ્થાનમાં બેઠેલો છે. તો આ બધા ગ્રહો એવું સૂચવી રહ્યો છે કે સ્વભાવને શાંત કરવું હોય તો ભગવાન ગણપતિનો આશ્રય લેવો પડશે. ગણપતિના આશ્રય માટે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવાનો, સંકટ ચતુર્થીનું વ્રત કરવાનું, મંગળવારનું વ્રત કરવાનું, મંગળની પૂજા કરવાની, ગુરુદેવનો આશ્રય લઈ અને ભગવાન ગણપતિની સ્થાપના ઘરમાં કરી, અને નિયમિત રીતે જો ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવે તો તમામ પ્રકારની કાર્યોની સિદ્ધિ થાય તેવા યોગ અહીંયા કુંડળીના આધારે બની રહ્યા છે. ફરીથી એક વખત આપને કહું, અમાસ જનન શાંતિ આપ ચોક્કસ કરાવી લેશો. જય ગણેશ. તો મોરબીથી અતુલભાઈ જોડાઈ ગયા છે. અતુલભાઈ, આપની જન્મ તારીખ, સ્થળ ને સમય જણાવશો. જય ગણેશ. અતુલભાઈ, મારા ફાધર વિશે પૂછવું છે. જી, એ 8/12/70 8/12/1970 હા, જન્મ સમય રાત્રે 8:20 જન્મ સ્થળ મોરબી. 20:20 શું પ્રશ્ન છે? એ તેમને ઘરનું ઘર ક્યારે થશે તે પૂછવું છે. બરાબર, શું નામ આપનું? આનંદભાઈ. અતુલભાઈ. અતુલભાઈ, હું જયારે આપને જવાબ આપતો હોઉં ત્યારે ક્યારે તમને એવું લાગે હું તમને બધાને ખખડાવું છું? હેલો. હા, ના ના ના, દ્વારકાથી એક બેન નો કાલે ફોન આવેલો કે મહેન્દ્રભાઈ, તમે જયારે દર્શકોને જવાબ આપતા હોય ત્યારે ક્યારેક ગુસ્સે થઈ જાવ છો, જેના કારણે અમારા હાર્ટબીટ ઓછા થઈ જાય. હકીકતમાં તો અમારો સ્વભાવ જ, મારે કોઈને ખખડાવવાની વાત ન હોય, સારી રીતે અને સુંદર રીતે આપને જવાબ આપી છે. આ તો એક ખાલી એક આનંદની વાત છે, ઘરનો ડાયરો એટલે કહી શકાય. મંગળ, શુક્ર અને ગુરુ અહીંયા કુંડળીમાં 5મા સ્થાનમાં બેઠેલા છે. કન્યાધીપ બુધ છે, એ 4થા સ્થાનનો માલિક છે, જમીન મકાન અને મિલકતનો માલિક છે. અને એ કુંડળીમાં બેઠેલો છે બુધ, એક 7મા સ્થાનમાં. મતલબ કે પત્નીના નામે મકાન લેવું હોય તો ઝડપથી મકાનના યોગ બને, ઘરમાં દીકરી હોય દીકરીના નામે મકાન લેવું હોય તો મકાનના ઝડપથી યોગ બને, માતાના નામે અથવા માતાને સાથે રાખીને જો મકાન લેવાનું હોય તો મકાનના યોગ સારા બને. કુંડળીમાં એ પ્રમાણે બતી રહ્યું છે. તુલા રાશિમાં મંગળ અને શુક્ર બંને સાથે બેઠેલા છે, ગુરુ પણ સાથે જોડાયેલો છે. મતલબ શુક્ર અને મંગળનો એવો સુંદર મજાનો યોગ બની રહ્યો છે કે ખૂબ જ નજીકના ભવિષ્યમાં સારા સમાચાર, સારું ફળ તમને પ્રાપ્ત થશે. પણ સાથે સાથે હનુમાનજીની પૂજા એટલા માટે તમારે જરૂરી રહેશે, કારણ કે 11મા સ્થાનની અંદર મેષ રાશિમાં શનિ નીચનો બનેલો છે. તો નીચનો બનેલો આ શનિ ક્યાંક ને ક્યાંક એની 7મી પૂર્ણ દ્રષ્ટિ મંગળ ઉપર, મંગળ જમીન મકાન અને મિલકતનો કારક છે. તો શનિ મહારાજની ઉપાસનામાં તો હનુમાનજીની પૂજા થાય, તો હનુમાનજીની પૂજા કરજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, આગળ વાત કરીશું 12 રાશિના જાતકો વિશે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. ભવિષ્ય દર્શનમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપની સાથે ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આગળ વાત કરીએ 6 રાશિના જાતકો વિશે. પ્રથમ રાશિ એટલે મેષ રાશિ. પહેલા બ્રહ્મા, મુરારી, ત્રિપુરાંતકારી, ભાનુ, શશી, ભૂમિ, સુતો, બુધશ્ચ, ગુરુશ્ચ, શુક્ર, શનિ, રાહુ, કેતવ, સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે અલ અને ઈદ, એક ખાસ વસ્તુ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે સાચવાની રહેશે, અને એ છે ખોટા ખર્ચાઓ. કારણ કે લોટામાં રહેલું પાણી ને હાથમાં રહેલો પૈસો જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી આપણો એક વખત પડી જાય કે ઢળી જાય પછી વાર્તા પૂરી થઈ જાય. આવું ન થાય એના માટે આજે કાળજી રાખજો. પૈસાને લગતા કોઈ પ્રકારના નિર્ણયો આજના દિવસ માટે લેવાના હોય તો સમજી અને વિચારી નિર્ણય કરવા. માનસિક થોડી અશાંતિ રહેશે, ક્યાંક નજીકના સહભાગીઓ સાથે અથવા મિત્રો સાથે મતભેદની સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. તો આવી સમયે થોડુંક ધીરજથી કામકાજ કરજો, ભગવાન ગણપતિ મેર કરશે. વૃષભ રાશિની વાત કરીએ તો બહુ જ એના અક્ષર છે વૃષભ રાશિવાળા જાતકો માટે. કોઈ પણ કામ કરો છો તો વડીલોની સલાહ લેવાનું રાખો. ક્યારેક ક્યારેક આપ ડાયા ન થાવ, કારણ કે વડીલોની સલાહ જો તમે લેશો તો ચોક્કસ તમને સારા પરિણામ મળશે. આપણે ગુજરાતીમાં કહીએ ને કે ગઈઢિયા ગાડા વાળે, તો ક્યાંક આજે આવું બની શકે છે. આંખોને વિશે એક તકલીફ થોડી રહેવાની શક્યતા હોય છે. કોઈ પણ જાતના રોકાણ કરવાના હોય તો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. કદાચ નરેન્દ્રભાઈ મોદી સારી બુલેટ ટ્રેનનું ઉદઘાટન કે મુહૂર્ત કરી શકે શ્રાદ્ધ પક્ષમાં. આપણાથી આવું કંઈ ન થાય, વાણીને થોડી મધુર બનાવી એ પણ તમારા માટે ખૂબ જરૂરી છે. મિથુન રાશિ, કચ્છ ગ મિથુન પ્રોક્તા. મિથુન રાશિવાળા જાતકોએ ધંધાકીય યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. નોકરિયાત વર્ગને પોતાની ઈચ્છાઓની પૂર્તિ થાય તેવા સારા યોગો આજના દિવસ માટે બની રહ્યા છે. પરિશ્રમ તો ફળદાયી બનશે જ, કામકાજમાં પણ રાહત અનુભવાશે. મતલબ આજનો દિવસ મિથુન રાશિવાળા જાતકો માટે ભગવાન ગણપતિની કૃપા રહેશે. તો કર્ક રાશિની વાત કરીએ, રાશિમંડળની આ ચોથી રાશિ એટલે કર્ક રાશિ. ડ અને હ જેના અક્ષર છે આ ચંદ્રપ્રધાન કર્ક રાશિવાળા જાતકોને કોઈ પણ કામકાજની અંદર ખૂબ જ સારા લાભ થશે. ધંધાકીય કામકાજમાં પણ લાભની સંભાવના હશે. નજીકના ભવિષ્યમાં પ્રવાસના યોગ પણ બની રહ્યા છે.
સંતાનો પ્રત્યે સહાનુભૂતિની ખૂબ જ આવશ્યકતા છે. કોર્ટ અને કચેરી લગતા કામકાજ થોડું સાચવજો. નાના પ્રવાસના યોગો તમને ખૂબ જ સારો આનંદ પાવે તેવા યોગ પણ કર્ક રાશિના જાતકોના દેખાશે. તો સિંહ રાશિની વાત કરીએ, મોહ અને ટોજના અક્ષર છે. આર્થિક બાબતોનો વિચાર કરવામાં આવે તો સિંહ રાશિવાળા જાતકો માટે આર્થિક પાસું આજે મજબૂત રહેશે. ધંધાકીય બાબતોમાં ખૂબ જ સારી પ્રગતિ થશે. લેવડ દેવડમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ખાવા પીવામાં થોડી કાળજી રાખવી પડશે આજના દિવસ માટે, કારણ કે પેટ આપણું છે, અનાજ આપણું છે. આ બે વસ્તુનું ધ્યાન રાખજો, ખાવા પીવામાં થોડી કાળજી રાખજો. કન્યા રાશિ પઠ અને ણ અક્ષરવાળા જાતકો માટે કોઈ પણ આનંદ અગર મેળવવો હોય તમારે તો પરિવારની સાથે રહીને મેળવજો, કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે પરિવારથી વધારે સુખ તમને ક્યાંય નહીં મળે. પરિવારજનોનો સહયોગ આજના દિવસ માટે જરૂરી છે. આનંદ પ્રમોદના સાધનમાં વૃદ્ધિ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. કોઈ પણ જમીન, મકાન અથવા મિલકત અથવા તો જમીનને લગતા કોઈ પણ બાબત હોય, જમીનમાંથી ઉત્પન્ન થતી કોઈ વસ્તુ હોય અને એનો લાભ મેળવવો હોય તો આજે કન્યા રાશિવાળા જાતકો માટે દિવસ આનંદમય રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આગળ વાત કરીએ એક પત્ર વિશે. તો પત્ર છે ભાવેશભાઈ નો, તેમની જન્મ તારીખ છે 20/12/1998, જન્મ સ્થળ છે હાંડિયા અને સમય છે 7:30 સવાર. બરાબર. તેમનો પ્રશ્ન છે કે ભણવામાં મન લાગતું નથી અને 10મા ધોરણ પછી કઈ લાઈન લઈ શકાય. 98 અને 2018 એટલે એમને વર્ષ થયા 19, હજી ભણવામાં મન લાગતું નથી. વિદ્યાનો જે આરંભ છે એ 5 વર્ષથી માંડી અને 15 વર્ષ એટલે 20 વર્ષ સુધીનો ગાળો એ અભ્યાસ માટેનો છે અને આમાં અભ્યાસ ખૂબ જ સારો કરવો પડે. હવે અભ્યાસમાં મન નથી લાગતું તો ગ્રહબળ જો જોવા જઈએ તો એમાં સિંહ રાશિમાં રહેલો રાહુ એ ભાગ્યસ્થાનમાં છે. અભ્યાસમાં રુચિ ઓછી કરાવે, ઇતર પ્રવૃત્તિમાં વધારે ધ્યાન અપાવે. મેષ રાશિનો શનિ એ નીચનો બનીને 5મા સ્થાનમાં છે તો નાનપણથી જ અભ્યાસમાં એટલી બધી રુચિ ન હોય. મતલબ કે આ વ્યક્તિને પોતાના અભ્યાસને પોતાની વિદ્યા અને એના કરતાં બુદ્ધિશક્તિ દ્વારા એ સારું ધન કમાઈ શકે તેવા યોગ બની રહ્યા છે. એનું કારણ છે કે અહીંયા ગુરુ કેતુ સાથે યુતિમાં છે અને એ પણ એના તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. ચંદ્ર અને સૂર્ય અને સાથે શુક્ર આ ત્રણેય ગ્રહો ભેગા પડ્યા, ચંદ્ર શુક્રનો સુંદર મજાનો લક્ષ્મી યોગ બની રહ્યો છે. તો બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ અભ્યાસમાં જેટલો અભ્યાસ થાય એટલો કરો, પણ છતાંય અભ્યાસમાં સારી સફળતા જોઈતી હોય તો માં સરસ્વતીની યાદ કરવા, ઓમ ક્લીમ સરસ્વતી નમઃ આ મંત્રની દર શુક્રવારે જો માળા કરવામાં આવે, દર શનિવારે હનુમાનજી મહારાજને યાદ કરવામાં આવે અને દર રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણને યાદ કરવામાં આવે તો ચોક્કસ અભ્યાસમાં સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, અને એક પત્ર વિશે વાત કરીએ તો પત્ર છે રશ્મિબેનનો અમદાવાદથી. તેમનો પ્રશ્ન છે કે શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કેવી રીતના થઈ શકે અને તેના ઉપાય જણાવશો અને આસો નવરાત્રીમાં ગર્ભધારણ કરી શકાય કે કેમ. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ગર્ભધારણની અંદર કોઈ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ નથી બતાવ્યો કે દેવ ઉઠી એકાદશીથી દેવ પોઢી એકાદશી સુધી જ આ બધું થાય. હવે મૂળ વસ્તુ એ છે કે સારા સંતાન પ્રાપ્તિ માટે આપણા શાસ્ત્રમાં આયુર્વેદમાં પણ ઘણા બધા નિયમો બતાવવામાં આવેલા છે. એનું જો આચરણ કરવામાં આવે, કદાચ કોઠો ગરમ હોય અને એના કારણે સંતાન ન થતા હોય, બીજ ચકતું ન હોય, તો એના માટે જે ગરમ કોઠો હોય એને શાંત કરવા માટે આપણે કાળી દ્રાક્ષથી માંડીને ઘણા બધા પ્રયોગો કરતા હોય છે. શાસ્ત્રની અંદર ઔષધની અંદર એક શિવલિંગના બિયાનો એક સુંદર મજાનો પ્રયોગ બતાવવામાં આવ્યો છે. એ શિવલિંગના બિયાના પ્રયોગ દ્વારા પણ સંતાનના ફળ પ્રાપ્તિના અભરખાઓ ઘણા બધા વ્યક્તિઓના પૂરા થયા છે. રુચિ દ્વારા બનાવેલું પિતૃઓનું સ્તોત્રનું પારાયણ કરવામાં આવે તો પણ એમ કહેવાય છે કે સંતાન પ્રાપ્તિના સારા ફળની પ્રાપ્તિ થાય છે. વંશ રક્ષા દુર્ગા કવચ એવો એક સુંદર મજાનું કવચ પણ સંસ્કૃતમાં છે. તો એ પ્રયોગ જો વિધિવત કરવા, કારણ કે આજના જમાનાની અંદર મૂળ શું છે કે મારીને તમારી ઉતાવળ એટલી બધી હોય છે કે આંબા પાકે પહેલાં ભલે ગમે નાખો પણ આંબો અમારો કેરીવાળો થવો જોઈએ, અમને રસ મળવો જોઈએ, એવું નથી. આપણા શાસ્ત્રમાં દરેક પ્રકારના વિકલ્પ અને ઉપાયો બતાવવામાં આવેલા છે, પણ વિધિવત અને શ્રદ્ધાપૂર્વક કોઈ સારા બ્રાહ્મણનો આશ્રય લઈ અને સંકલ્પબદ્ધ બની જો કામ કરવામાં આવે તો ચોક્કસ સારી સંતાન પ્રાપ્તિની સફળતાઓ પ્રાપ્ત થતી હોય છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આગળ વાત કરીએ અંતિમ 6 રાશિ વિશે. અંતિમ 6 રાશિમાં 7મી રાશિ એટલે તુલા રાશિ, ર અને તો જેના અક્ષર છે આવા જાતકો માટે કામકાજમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. પાડોશીઓ સાથે અકારણ વિવાદથી આજના દિવસ માટે બચવાનું રહેશે. પારિવારિક સંઘર્ષથી પણ દૂર રહેવું પડશે. કોઈ પણ નજીકના કોઈ પણ સારા નિર્ણયો લેવાના હોય અને સારા નિર્ણયની અંદર સાચા હોય, તમે ભલે સાચા હોય પણ છતાં આજના નિર્ણયો લેવાના હોય ત્યારે થોડું સાચવીને લેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો વૃશ્ચિક રાશિની પણ વાત કરી લઈએ જેના અક્ષર છે ન લઈએ. નોકરિયાત વર્ગ જે કોઈ હોય, જ્યાં પણ નોકરી કરતા હોય, બીજાના આશ્રયથી કામ કરવાનું હોય, બીજા દ્વારા લાભ મેળવવાનો હોય, આવા વ્યક્તિઓનો આજનો દિવસ સારો રહેશે. પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નમાં પણ સારું નિરાકરણ મળશે. વિરોધીઓનો થોડોક સામનો કરવો પડશે આજના દિવસ માટે, પણ માનસિક ચિંતાઓનો અનુભવ પણ થાય તો આવા સમયે ઈશ્વર ચિંતન અને તમારી દ્રઢતા અને સંકલ્પ બળ માટે તમારા ઈષ્ટદેવની પૂજા ખૂબ જ જરૂરી બનશે. ધનરાશિ વધફ અને ઢોજના અક્ષર છે આવા જાતકો માટે આવક અને જાવકનું પ્રમાણ સમાંતર જળવાઈ રહેશે. કામકાજમાં ફાયદો થાય, મન પણ પ્રસન્ન રહેશે. વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડશે, સહકર્મચારીઓનો સહયોગ ખૂબ જ સારો મળશે. વાદ વિવાદને લગતા કામકાજમાં બચીને કામકાજ કરવું એ આપના માટે ખૂબ જરૂરી છે. તો ધનરાશિ પછી આવશે મકર રાશિ. મકર રાશિ એટલે 10મી રાશિ. ખ અને ઢોજના અક્ષર છે એવા શનિ પ્રધાન રાશિના જાતકો માટે જીવનસાથીનો સહયોગ અથવા એનું સાનિધ્ય ખૂબ જ ઉપકારી બનશે આજના દિવસ માટે. આવકના નવા દ્વાર પણ ખુલશે,
કોઈ પણ કાર્ય જયારે કરો ત્યારે ધીરજથી કરજો, મુશ્કેલી માંથી ચોક્કસ એક સારો માર્ગ મળશે. આવી નવી શનિ ની મૂળ ત્રિકોણ રાશિ એટલે કુંભ રાશિ, કુંભ રાશિ એટલે જેના અક્ષર છે ગ અને છ. પારિવારિક જીવનમાં સારું સુખ આજે પ્રાપ્ત થશે કુંભ રાશિ વાળા જાતકોને. કામકાજમાં કદાચ થોડી તકલીફ રહેશે, પ્રવાસ પર્યટનના જો કોઈ બની રહ્યા છે, કોઈ પણ રોકાણ માટે સમય થોડો મધ્યમ છે. કામકાજ જયારે કરવાનું હોય ત્યારે થોડુંક સાચવીને કામકાજ કરવું હોય એ કુંભ રાશિ વાળા જાતકો માટે આદત જરૂરી. મીન રાશિ દ છ જ અને થ જેના અક્ષર છે, આવી ગુરુ પ્રધાન મૂળ ત્રિકોણ રાશિના જાતકો માટે આજના દિવસ માટે કોઈ પણ સારા કર્મમાં ખર્ચની સંભાવના હશે. મતલબ આજે હાથ ખુલ્લો રાખજો, સામાજિક પ્રતિષ્ઠામાં તો વૃદ્ધિ થશે, માલ મિલકતને લગતા પ્રશ્નમાં કદાચ થોડી મુશ્કેલી અનુભવાય તેવા પણ યોગ બની રહ્યા છે. અકારણ તનાવ અને ચિંતાથી દૂર રહેવું એ પણ જરૂરી છે. નોકરિયાત વર્ગને કદાચ મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે સારું પરિણામ પ્રાપ્ત થશે. બિલકુલ મહેન્દ્રભાઈ, તો જે રીતે આપણે દિન વિશેષમાં વાત કરી કે કયા રાશિના ગ્રહો બળવાન હોય તો તે લોકોનું કુંડલી બળવાન રહે છે, પરંતુ જે લોકો નબળા હોય તે લોકો કયા પ્રકારના ઉપાય કરીને તેને બળવાન બનાવી શકે છે? સામાન્ય રીતે જયારે પોતાનું કામ ન થતું હોય, તમે જોજો કે પોતાની રીતે આપણે આગળ વધી શકતા હોય તો અન્યનો આશ્રય લેતા હોય છે, અને આને કહેવાય છે સપોર્ટર ગ્રહો. તમારી કુંડલીમાં માનો કે સૂર્ય નબળો પડ્યો છે તો સૂર્ય માટે એમ કહેવાય છે કે સૂર્યનું રત્ન ધારણ કરવું જોઈએ, સૂર્યનારાયણને સવારમાં અર્ઘ્ય આપવો જોઈએ, જપા કુસુમ શંકાસમ વગેરે સૂર્યના જાપ કરવા જોઈએ. કોઈ પણ તમે જોજો પથરા ઉપર ટીપુ ટીપુ પાણી પડે, પાણી અને પથ્થર બંને વિરોધાભાસી છે, છતાંય ટીપુ ટીપુ પાણી પડે પણ એક ધારું જોઈએ પથરા ઉપર પાણી પડે તો પથ્થરમાં કાણું પડી શકે કે ન પડી શકે. મંત્રબળનું આ જ મહત્વ છે. જ્યારે પણ કુંડળીમાં નબળા તમારા ગ્રહો બનતા હોય અને તમારું પરિણામ સારું તમારે જોઈતું હોય, આત્મબળ સારું વધારવું હોય તો એવા સમયે મંત્રનો આશ્રય લેવો, અને ખાસ કરી ગ્રહોનો તો લેવો જ, પણ આપણા જે પંચાયતન દેવતાઓ છે એ પંચાયતન દેવતાઓને આપણા સનાતન શાસ્ત્રમાં લખ્યું છે, બીજા બધા દેવી દેવતાઓ અસંખ્ય છે, 33 કરોડ દેવતાઓ છે, પણ મુખ્ય આપણા 5 દેવ છે. 5 દેવમાંથી તમારું જે તત્વ પ્રબળ હોય એ દેવની આરાધના કરો. અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશ આ 5 તત્વ છે, એમાં ગણપતિ આપણા કુળદેવી એટલે માતાજી, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ આ દેવતાઓની પૂજા કરવામાં આવે, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવામાં આવે, અને સાથે સાથે ઘરમાં શ્રીયંત્રની પૂજા કરવામાં આવે. પંચાયતન દેવતાઓમાં તમારું તત્વ જે પ્રબળ બનતું હોય એ તત્વના અધિષ્ઠાત્રુ દેવતાની પૂજા કરો. કુંડળીની અંદર નબળા ગ્રહ હોય આપોઆપ સબળ બની જશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, સુંદર એવું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે દર્શક મિત્રો, આજે ભવિષ્ય દર્શનમાં આજે બસ આટલું જ. આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં, અને મને અને મહેન્દ્રભાઈને આપશો રજા. જય ગણેશ. Thank you.